કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા શ્રવણ કુશળ છો? ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયની અંદર અગાઉના વિડિયોમાં આપણે લોકોએ એ આમ નોંધની અંદર એક દાખલો ભણ્યો હતો. આજના આ વિડિયોની અંદર એક દાખલો બાકી હતો, સ્વાધ્યાયનો દાખલા નંબર 10 નો, એટલે કે લક્ષ્મણ ચંડેરાના ચોપડે આપણે આમ નોંધ કરવાની છે. અને એ જે આમ નોંધ છે એ મિલકતને લગતા વ્યવહારો છે, થોડાક તમારા માટે નવું છે. એટલા માટે થઈને આજના વિડિયોમાં એ જે તમને દાખલા નંબર 10 મો કરાવું છું એ પેજ નંબર 87 ઉપર નવા પાઠ્યપુસ્તકમાં છે. તો દરેક વિદ્યાર્થી પહેલા તો પેજ નંબર 87 પાઠ્યપુસ્તકનું ઓપન કરી રાખજો અને નમૂનો એ તમે તમારા ચોપડામાં પછી બનાવી અને લખી નાખજો. ખાસ સમજાવતો જાઉં એ સમજતા દેજો, કારણ કે કાંઈક નવું છે આની અંદર. એટલા માટે થઈને તો સૌથી પહેલો વ્યવહાર જે છે એ મને એ લોકોએ કીધો છે કે પહેલા બીજી વસ્તુ અહીંયા તારીખ નથી. જો તારીખ નામની કોઈ કોલમ જ નથી એટલે સીધી આપણે આમ નોંધ લખવાની થશે. એટલે ખાસ આમ નોંધ લખતી વખતે પણ ભૂલ ન થાય જોતા જઈએ. 20,000 નું યંત્ર ખરીદ્યું, યંત્ર ગોઠવણીનો ખર્ચ 500 રૂપિયા, રોકડો યંત્ર ચેકથી ખરીદ્યું, 500 રૂપિયા ગોઠવણી ખર્ચ થયો. તો હવે સૌથી પહેલા જોવાનું કે યંત્ર હોય, અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે તમે બાઇક લેવા જાઓ તો તમારું બાઇક 60,000 નું છે, એમાં તમે એસેસરીઝ 15,000 ની નખાવશો તો તમે કોઈ વ્યક્તિ એમ કહેશે કે બાઇક કેટલાનું ખરીદ્યું, તો આપણે 75,000 નું કહેશું. કઈ રીતે? તો કે 60,000 રૂપિયા ખર્ચો પ્લસ 15,000 રૂપિયા આપણા ગોઠવણી ખર્ચ, એટલે 60 ને 15 75, એ આધારિત કહીએ છીએ. તો આ વ્યવહારની અંદર આપણને એવું જ કંઈક કીધું છે કે જો 20,000 નું યંત્ર ચેકથી ખરીદ્યું, 500 રૂપિયા ગોઠવણી ખર્ચ થયો, એટલે યંત્ર 20,000 નું ન થયું કહેવાય, 20,500 નું થયું કહેવાય. કેમ? કારણ કે 20,000 રૂપિયા યંત્રના અને 500 રૂપિયા ગોઠવણી ખર્ચના, એ રીતે બંનેનો સરવાળો કર્યો. તો યંત્ર આવે કે જાય? તો કે ખરીદ્યો, એટલે યંત્ર આવશે, આવે તે ઉધાર. તો પહેલી આમ નોંધ મારા ચોપડે હું શું લખું? તો કે યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરીશ? 20,500 રૂપિયા. કઈ રીતે 20,500? તો કે 20,000 નું યંત્ર અને 500 રૂપિયા ગોઠવણી ખર્ચ. તે હવે યંત્ર ખરીદ્યું, એના પૈસા બેંક દ્વારા ચેક થી ચૂકવ્યા, તો પૈસા આવે કે જાય? તો કે પૈસા જાય, પણ કયા માધ્યમથી થાય? તો કે બેંકના માધ્યમથી, ચેકથી. એટલે તે બેંક ખાતે જમા 20,000 રૂપિયા, કારણ કે એને આપણે ચેક દ્વારા પૈસા ચૂકવી દીધા. 500 રૂપિયા ગોઠવણી ખર્ચ, એ આપણે રોકડા ચૂકવ્યા, તો તે રોકડ જાય, જાય તે જમા, તે રોકડ ખાતે પણ જમા. કેટલા રૂપિયા જમા કરવાના? 500 રૂપિયા. ફરીવાર આમનો સમજાવું છું, યંત્ર આવે છે, આવે તે ઉધાર, યંત્ર ખાતે ઉધાર, યંત્રમાં એનો ગોઠવણી ખર્ચ, સમારકામ ખર્ચ પ્લસ કરીને જ રકમ આપણે ઉધાર કરી 20,500. તે બેંક ખાતે, બેંક ખાતે આપણે ચેક દ્વારા ચૂકવ્યા 20,000, તે પૈસા જાય, જાય તે જમા, બેંક ખાતે 20,000, અને 500 રૂપિયા રોકડા ચૂકવ્યા, તે રોકડ ખાતે 500 રૂપિયા. બીજી આમ નોંધ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બીજી આમ નોંધ શું કીધી, બાબત જે વિશે તમને ખ્યાલ છે કે તમને લોકોને આવડે છે. 3,000 નું ફર્નિચર કાવેરી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. હવે વ્યવહાર વાંચો ત્યાં ખબર પડી જવું જોઈએ કે અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે ફર્નિચર આપણે ઉધાર ખરીદ્યું હશે. આપણે લારી ભાડાના 50 રૂપિયા રોકડા ચૂકવ્યા. જો આ યંત્રનો ગોઠવણી ખર્ચ હતો, યંત્ર લાવવાનો ખર્ચ નહોતો. યંત્ર લાવવાનો ખર્ચ હોય તો યંત્રમાં પ્લસ ન થાય, એને લગતો ખર્ચ છે, યંત્રને લગતો, એટલે યંત્રમાં પ્લસ થયો. હવે આ જે ખર્ચ આવ્યો એ ફર્નિચર લાવવાનો ખર્ચ છે, ફર્નિચરની અંદરનો ખર્ચો નથી, એટલે લારી ભાડું એમાં ન ઉમેરાય. આ વસ્તુ યાદ રાખજો. એટલે સૌથી પહેલા તો ફર્નિચર આવે છે, આવે તે ઉધાર, એટલે લખીશ ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું ફર્નિચર લીધું? તો કે આપણે લીધું 3,000 નું, એટલે 3,000 રૂપિયા એ ઉધાર કરવાના. પછી જોવાનું આપણે એના પૈસા ચૂકવીએ હર વાર, તો કે લારી ભાડા, લારી ભાડો આપણા માટે ખર્ચ છે, એટલે લખીશ લારી ભાડા ખાતે ઉધાર, કારણ કે ખર્ચ, ખર્ચનું ખાતું હંમેશા થાય ઉધાર. કેટલા રૂપિયા ખર્ચ હતો? તો કે 50 રૂપિયા. તો 50 રૂપિયા એ લારી ભાડો ઉધાર કર્યું. તે હવે આપણે જ્યાંથી ખરીદ્યું, કાવેરી ફર્નિચર માર્ટ, એ રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર છે, નામ આવ્યું, એટલે જમા કરવાનું. તે કાવેરી ફર્નિચર માર્ટ ખાતે
જેટલા ફર્નિચરના ઉધાર કર્યા હોય એટલા કાવેરી ખાતે જમા કરવાના અને 50 રૂપિયા લારી ભાડાના રોકડા ચૂકવ્યા અને રોકડ જાય જાય તે જમા તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા જમા કરી દેવાના 50 રૂપિયા જમા તો આ તો વ્યવહાર નંબર બીજો ત્યાર પછી વ્યવહાર નંબર ત્રીજો મહાવીર મિલ વાળો એ ખાસ સમજવા જેવો છે એટલે ધ્યાન રાખજો એની જરૂરી ગણતરી પણ સમજાવું છું મહાવીર ફર્નિચર મહાલક્ષ્મી મિલના 50 શેર એટલે અહીંયા હું ગણતરી કરીશ કે 50 શેર હતા બરાબર આ 50 શેર કેટલાના ભાવે ખરીદ્યા તો કે 100 ના ભાવે ખરીદ્યા એટલે કે એક શેર નો ભાવ 100 રૂપિયા તો 50 શેર ગુણ્યા 100 રૂપિયા એટલે કેટલા રૂપિયાના શેર થયા કહેવાય 5000 ના જો 50 શેર શેર દીઠ 100 રૂપિયા એક શેર નો ભાવ 100 રૂપિયા છે એટલે 50 શેર ગુણ્યા 100 રૂપિયા એટલે કે 5000 રૂપિયા એ થયા પછી આગળ વાંચો કે શેર દીઠ 20 પૈસા લેખે છે એ આપણે દલાલી ચૂકવવાની છે જો શેર દીઠ 20 પૈસા લખે એટલે શેર હતા 100 સોરી 50 શેર હતા 50 શેર દીઠ 20 પૈસા લખે એટલે 50 ના 20 પૈસા કરું એટલે 10 રૂપિયા થાય તો 10 રૂપિયા છે એ આપણે દલાલી ચૂકવવાની છે એટલે ખાસ વાત જો તમને શું કહી દઉં છે આ દલાલી વિશે કે ખરીદી અને શેર દીઠ 20 પૈસા લખે એટલે શેર કેટલા હતા તો કે 50 શેર હતા એક શેર દીઠ 20 પૈસા એટલે અહીંયા કૌંસમાં તમારે લખવાનું પ્લસ દલાલી હવે દલાલી કઈ રીતે શોધી સમજો તો કે 50 શેર એને ગુણ્યા શેર દીઠ 50 કેટલા પૈસા કીધા આપણે 20 પૈસા એટલે 50 શેર ગુણ્યા 20 પૈસા દલાલી આ દલાલીના 20 પૈસા એટલે 50 શેર ગુણ્યા 20 પૈસા એટલે 0.2 એટલે 10 રૂપિયા દલાલી થઈ એ આમાં પ્લસ કર્યો તો કુલ કેટલા રૂપિયા થયા કહેવાય તો કે 5000 ને 10 રૂપિયા ફરી વાર રિપીટ કરું છું સમજજો 50 શેર એક શેર નો ભાવ 100 રૂપિયા એટલે 5000 રૂપિયા ઈ દલાલી પ્લસ થાય શેર દીઠ 20 પૈસા એટલે 50 શેર ગુણ્યા 20 પૈસા દલાલી 20 પૈસા એટલે 0.20 એટલે 10 રૂપિયા દલાલી પ્લસ કરી એટલે શેર ખરીદ્યા આપણે 50 રૂપિયા 10 પૈસા એ શેરનો અંગત ખર્ચ છે એટલે આ શેરમાં પ્લસ થાય માઇનસ થાય નહીં કારણ કે દલાલી ખર્ચો છે શેરનો એટલા માટે તો આમનો તો શું થશે પૈસા બેંક દ્વારા ચૂકવ્યા છે નાણા ચેકથી ચૂકવેલા પૈસા જાય છે જાય તે જમા સામે શેર આવે છે શેર ધંધાની મિલકત કહેવાય એટલે આમનો શું થાય મહા લક્ષ્મી મિલના શેર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા પૈસા ચેકથી ચૂકવ્યા પૈસા જાય જાય તે જમા 50-10 ઉધાર 50-10 જમા આમ નોંધ થઈ ગઈ એની પછી ચોથી આમ નોંધ સમજી લઈએ કે 5000 ના ફર્નિચર ના બદલામાં 4000 નો માલ આપ્યો આપણે ફર્નિચર ના બદલામાં એટલે ફર્નિચર લઈએ છીએ એના બદલામાં માલ આપ્યો તો ફર્નિચર આવે કે છે તો કે ફર્નિચર આવે આવે તે ઉધાર એટલે ફર્નિચર ખાતે ઉધાર તે કોના બદલામાં તો કે માલના બદલામાં આપણે માલ આપ્યો તો આપણે માલ આપ્યો તો માલનું શું કર્યું કહેવાય વેચાણ તે વેચાણ ખાતે જમા કે હવે આમાં ભૂલ એ જોવાનું કે ફર્નિચર આવ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર માલ આપ્યો એટલે માલનું કર્યું વેચાણ તે વેચાણ ખાતે જમા તો કઈ રકમ લખવાની ફર્નિચરની વેચાણની તો અગાઉના વિડીયોમાં મેં કીધું હતું કે આપણે કેટલાનો માલ આપીએ છીએ તો આપણે જોવાનું કે આપણે આપીએ છીએ 4000 નો તો 4000 ઉધાર 4000 જમા એ પછી સામેથી કેટલા રૂપિયાની વસ્તુ આવે એને જોવાની આપણે જેટલાની આપતા હોય એ વસ્તુનો ધ્યાનમાં રાખવાનું છે પાંચમો વ્યવહાર 6000 નું જૂનું યંત્ર 5000 માં વેચ્યું હવે જો વેચ્યું આપણે વેચ્યું બીજી વસ્તુ અહીંયા કોઈ વ્યક્તિનું નામનો ઉલ્લેખ નથી જો વિદ્યાર્થી મિત્રો એટલે રોકડ વ્યવહાર થયો કહેવાશે એટલે અહીંયા રોકડ આવે કે જાય વેચ્યું હોય તો કે રોકડ આવે આવે તે ઉધાર એટલે લખીશ રોકડ ખાતે ઉધાર વેચ્યું કેટલા રૂપિયામાં વેચ્યું તો કે 5000 રૂપિયા તો 5000 રૂપિયા આવે એટલે રોકડ ખાતે ઉધાર કર્યા 5000 હવે જોવાનું કે હતું કેટલાનું તો કે 6000 નું વેચ્યું કેટલામાં તો કે 5000 માં તો 1000 નું શું થયું નુકસાન તો લખવાનું યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર કારણ કે નુકસાન નું ખાતું હંમેશા થાય ઉધાર કેટલા રૂપિયા નુકસાન થયો તો કે 1000 રૂપિયા તે
यंत्र आवे के जाए तो के यंत्र जाए यंत्र धंधा नी मिलकत जाए ते जमा कितना रुपया मां यू तो के 6000 जमा जो यंत्र ना पैसा आवे आवे ते उधार रोकड़ खाते उधार 5000 यंत्र वेचता थियो नुकसान 1000 नु कई रीते खबर पड़ी तो कारण के हतु कितना नु 6 नु वेच्यो 5 मां तो 1000 नु नुकसान ए उधार करियो ते यंत्र खाते जमा कितना रुपया जमा कर दीदा 6000 रुपया छेलो व्यवहार के 50000 ने जमीन खरीदी एना दस्तावेजी खर्चना 2000 रुपया थया आ नाना रोकड़ा चुकव्या जो હવે આપણે બધા નાના રોકડેથી ચૂકવી આવું કહી દીધું એટલે છઠ્ઠી આમનો નોઈયા કા થોડી બહાર લખું છું ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જમીન ખરીદીએ છે એટલે જમીન આવે આવે તે ઉધાર જમીન ખાતે ઉધાર હંમેશા યાદ રાખજો જમીનની અંદર એનો દસ્તાવેજી ખર્ચ પ્લસ થાય ક્યારે માઈનસ થશે નહીં એટલે જમીન ખાતે ઉધાર 50000 પ્લસ 2000 એટલે 52000 રૂપિયા ઉધાર કરીશ તે રોકડ ખાતે જમા 52000 રૂપિયા જમા કારણ કે એ બંને ખર્ચ એડ થઈને જ આપણે ખરીદીએ છીએ એટલે જમીન આવે આવે તે ઉધાર જમીન ખાતે ઉધાર તે પૈસા ચૂકવ્યા એટલે રોકડ જાય જાય તે જમા તે રોકડ ખાતે જમા કરીશું તો આ રીતે આપણે એ સ્વાધ્યાયનો દાખલા નંબર 10 માં ગણ્યો હોમવર્કની અંદર તમને દાખલો જે છે એ હોમવર્કમાં આપું છું જે ખાસ તમે એકવાર કરી નાખજો પેજ નંબર 58 ઉપર ઉદાહરણ નંબર 4 જે છે એ ખાસ દરેક વિદ્યાર્થી એ હોમવર્કમાં ગણવાનો રહેશે અને ગણાઈ ગયો હોય તો ફરી વખત એ સમજી અને ફરી વખત તમારે તમારી પદ્ધતિએ આમનોન સહિત એ બનાવવાનો રહેશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આજે શુક્રવાર છે આજની વીટીપીમાં ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં પહેલું પ્રકરણ જે છે એની આપણે ટેસ્ટ રહેશે પહેલું પ્રકરણ આધારિત પહેલું પ્રકરણનું નામ તમને એવું લખેલું છે આંકડાશાસ્ત્રીય વિષય પ્રવેશ એટલે કે માહિતીનું એકત્રીકરણ એ ચેપ્ટર જે છે પહેલું પ્રકરણ એ આપણે આજની વીટીપીમાં પૂછવાનું રહેશે થેન્ક યુ